ભાદર કાંઠે ભોંયરું આંબળે મારું ગામ, આવતા જતા યાદ કરજો જયરામ ભગત નામ. એવા ભાલ પંથકની ભૂમિકાના જયરામ ભગતને આજે આપણે વંદન કરીએ. હજી હમણાંની જ વાત છે, ભાલ પંથકની સપાટ ભૂમિકા માથે પંખીના માળા જેવું આંબળે ગામ, ગામમાં જયરામ ભગત નામે વાળંદ રહે રામદેવ પીરના પરમ ઉપાસક અને ભક્તિભાવવાળા. હાથમાં રામસાગર લઈ મધુર અવાજે ભજન ગાય ત્યારે બળબળતા તાપથી તપેલી ભાલની ધરતી પણ શાંત થઈ તેમના ભજનો સાંભળતી. બાળપણથી જ રણુજાના પીર રામદેવ પ્રત્યે અનન્ય શ્રદ્ધા, એટલે પોતાનું સ્વકર્મ કરતા જાય અને સાધુ સંતો સંન્યાસીઓ અભ્યાગતો જે કોઈ ગામમાં આવે તેમને આગ્રહ કરીને પોતાના ઘેર લઈ જઈ પ્રેમથી જમાડે. ક્યારેક કોઈ સાધુ સંત ના આવે તો જયરામ ભગત હાથમાં બેરખો, ગળામાં તુલસીની માળા અને કપાળે ઊભું ટીલું શોભતું હોય ને ભગત ગામમાં સાધુ સંતોને શોધવા નીકળી પડે. તેમનો રોજનો નિયમ કે આંગણે આવેલ અતિથિ કે સાધુ સંતોને હેતે જમાડવા. એક વખત બરાબર ઉનાળાની બળબળતી બપોરે ગિરનારી જટાધારી જોગી જયરામ ભગતનું ઘર પૂછતા પૂછતા જયરામ ભગતના આંગણે આવે છે. આવીને જોગીએ અલખ નિરંજનનો આહલેખ જગાવ્યો. જયરામ ભગતે દોડતા આવી એ અવધૂત જોગીના પગમાં પડી ગયા. પધારો પધારો બાપુ, ધન્ય ઘડી ધન્ય ભાગ્ય, આજ અમારું આંગણું પવિત્ર કર્યું. સંતરે પધાર્યા મારે આંગણે રે, અજી હૈયે હરખાય પાર. સંતરે પધાર્યા મારે આંગણે રે. આજ જયરામ ભગતનો હરખ સમાતો નથી. જોગી બોલ્યા, વો તો સબ ઠીક હૈ, પેટ મેં જલન હો રહી હૈ, કુછ મખન દૂધ છાસ લાવો ભગત. આ લાવ્યો બાપુ, કહીને આસન પાથરી સંતને બેસાડી ઘરમાં જઈ ભગતે હતું એ દૂધ છાશ અને માખણ સંતને પીરસ્યું. ભગત પોતે ઢોર ઢાંખર પણ રાખતા. ભગતના ઘેર ત્રણ ભેંસો અને બે ગાય દૂજણામાં હતી. પોતે પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ રાખે એટલે એક ઘોડી પણ રાખતા. ફરતા પાંચ ગામનું કામ કરતા એટલે ક્યારેક કોઈના કામે જવામાં વહેલું મોડું થાય તો સૌ સમજી જાય કે ભગતના ઘેર કોઈ સાધુ સંત આવ્યા હશે. પાંચેય ગામમાં ભગતને બધા માન ભરી નજરે જોતા. જટાધારી જોગી તો સાશ માખણ દૂધ બધું આરોગી ગયા અને કહે કે ઓર લાવ. અરે બાપુ, ઘરમાં હતું એ બધું જ સાશ માખણ દૂધ તમને આપ્યું. સંત તો જીદે ચડ્યા, ઓર લાવ એમ કહીને લીમડાના ઝાડ ઉપર ચડી ગયા. ભગત ગાંવ મેસે છાશ દૂધ મખણ લે આવ, મેં તભી નીચે આવુંગા. અરે બાપુ બેસો, હું હમણાં જ લઈને આવું છું. આમ કહી ભગત ગામમાં ગયા. એવામાં ગામમાં તેમના દીકરાને કોઈએ કહ્યું કે તારા ઘેર શું દેકારો થાય છે, કેમ શું થયું? અરે કોઈ સાધુ આવ્યા છે ને લીમડા ઉપર ચડી ગયા છે. દીકરો આફળો ફાંફળો થતો ઘેર આવ્યો અને ક્રોધે ભરાઈને સાધુને ધોકો લઈ ધમકાવવા લાગ્યો. ઊભો રહે, તને સાશ માખણ બધું આપું એમ કહી ધોકાનો છૂટો ઘા કર્યો. સાધુ લીમડા પરથી ઉતરીને ભાગ્યા. સાધુ આગળ ને પાછળ ભગતનો દીકરો. ભેંસો જ્યાં બાંધતા એ માંદણામાં દોડીને સાધુ સંતાઈ ગયા. ગામમાંથી છાશની ગોળી અને માખણનો પાટિયો લઈ જયરામ ભગત આવ્યા, પણ સાધુને ન જોતા નિરાશ થઈ ઢગલો થઈને બેસી ગયા. ત્યાં દીકરો આવ્યો અને કહે કે બાપુ, પહેલાં લીમડા ઉપર સાધુ હતા, તેમને આ કે માંદણું છે તેમાં મૂકી આવ્યો છું, પણ મારો બેટો જડ્યો નહીં. શી ખબર, ધરતી ગળી ગઈ કે પછી અલોપ થઈ ગયો. અરે બેટા, આ તે શું કર્યું, સાધુને દૂભ્યા? ભગત જ્યાં માંદણું હતું ત્યાં આવ્યા અને અર્તનાદે ફોકાર કર્યો. અરે આવું કરવું હતું તો મારા ઘેર આવવું નહોતું, મારા દીકરાની ભૂલ થઈ. તડકાના કારણે એને ક્રોધ ચડ્યો, તમારી સાથે ગેર વર્તણૂક કરી, હું માફી માગું છું, મને માફ કરો અને ઘેર પધારો. સામેથી કાંઈ જવાબ ન મળતા
ભગતે જીદ કરી કે તમે મારા ઘેર ન આવો ત્યાં સુધી હું પણ ઘેર નહીં જાઉં, અહીં જ મારો દેહ પાડી દઈશ. અને એમ કહેવાય છે કે સાધુ વેશે આવેલા ભગવાને ભગત પાસે આવી કાનમાં ગુપ્ત જ્ઞાન આપી અંતર ધ્યાન થઈ ગયા. ત્યારબાદ જયરામ ભગત તેમના ભેરુબંધ સાથે જૂનાગઢ તીર્થયાત્રાએ ગયા. પાછા વળતા ભેરુબંધને વાત કરી કે હું આંબળી જાઉં છું, તમે પાળિયા જાઓ, આપણે પૂનમના દિવસે પાછા મળીશું. આંબળી આવી અલખના દરબારમાં જવાનો સમય થયો એટલે આખરી નિર્ણય લઈ કહ્યું કે આજથી 3 દિવસ પછી મારે જવાનું છે, મારે સમાધિ લેવાની છે. કંકોત્રીઓ લખાણી પહેલું આમંત્રણ તેમના ગુરુજીને આપ્યું. સૌ સંતો ભક્તો અને સગા સંબંધીઓને તેડાવી મહાવધ 3 ને બુધવાર તારીખ 7/2/2021 રોજ 10:15 વાગે હાથમાં શ્રીફળ લઈ આવેલા સંતો ભક્તો અને સર્વેને જય અલખધણી કહીને સમાધિમાં બેસી ગયા અને ભગવાનમાં ભળી ગયા. રામદેવ પીરના પરમ ભક્ત એવા જયરામ ભગતને આજે આપણે ભાવથી વંદન કરીએ.